હાસોટના નવીનગરી ખાતે રહેતા 28 વર્ષીય સુનિલ વસાવા, સ્થાનિક ધર્મીશ વસાવા અને દીપક વસાવા જોડે 13 ઓક્ટોબરના રોજ 2024ના રોજ માછીમારી કરવા માટે અંભેઠા ગામ તરફ થઈ દરિયાકાંઠે નર્મદા નદીને ગયા હતા. માછલી પકડી સાંજે 5:30 કલાક બાદ પરત આવી રહ્યા હતા. તે દરમિયાન અંભેઠા ગામથી 2 કિલોમીટર દૂર આલિયાબેટ તરફ જતા રસ્તા પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સર્જાયેલા વરસાદી માહોલમાં વીજળી તેના પર પડતા સુનિલ વસાવાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે ધર્મેશ વસાવા અને દીપક વસાવાને ઈજા થઈ હતી, જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના સંદર્ભે તાલુકા પંચાયત હાસોટ દ્વારા સરકારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં અંગે જાણ કરવામાં આવતા સરકાર દ્વારા નિયમ અનુસાર 4 લાખ રૂપિયા મૃતક પરિવારને આપવાનું નક્કી કરતા આજરોજ હાસોટ તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા 4 લાખ રૂપિયાનો એક ચેક મૃતક 30 વર્ષીય સુનિલ વસાવાના પરિવારના સદસ્ય મીનાબેન વસાવાને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારો અને મૃતકના પરિવારના સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા. તે તારીખે તે આવું ઘરવાની વીજળી પડી, તે અહીંયા મને સહાય મળી 4 લાખની, તેને આભાર માનું છું. 13 ઓક્ટોબર 2024ના રોજ સુનિલભાઈ સુમનભાઈ વસાવા, જેઓ માછીમારી કરવા માટે ગયા હતા, સાંજના આશરે 5 વાગ્યાના ગાળામાં વીજળી પડવાને કારણે એમનું મૃત્યુ થયેલ અને મૃત્યુ માટે જે સહાય છે, સહાય આજરોજ એમના ધર્મપત્ની એવા મીનાબેન સુનિલભાઈ વસાવાને સરકાર તરફથી 4 લાખ રૂપિયાનો ચેક એમને આજે અર્પણ કરવામાં આવ્યો છે. 13 ઓક્ટોબર 2024ના રોજ સુનિલભાઈ સુમનભાઈ વસાવા, જેઓ માછીમારી કરવા માટે ગયા હતા, સાંજના આશરે 5 વાગ્યાના ગાળામાં વીજળી પડવાને કારણે એમનું મૃત્યુ થયેલ અને મૃત્યુ માટે જે સહાય છે, સહાય આજરોજ એમના ધર્મપત્ની એવા મીનાબેન સુનિલભાઈ વસાવાને સરકાર તરફથી 4 લાખ રૂપિયાનો ચેક એમને આજે અર્પણ કરવામાં આવ્યો છે.